આજ સાથે અમે તમારા માટે લઈને આવ્યા છે કરંટ અફેર્સનો ગુજરાતી સિરીઝનો ભાગ નંબર 26, વર્તમાન પ્રવાહોનો. બરાબર, આઈ હોપ કે તમે આગળના જે 25 લેક્ચર છે, છેલ્લા 3-4 મહિનાના જે દરેક લેક્ચર છે તે તમે જોયા હશે. આજનો જે લેક્ચર છે એ આપણા માટે ખાસ છે. કેમ? કારણ કે આ લેક્ચરમાં આપણે વાત કરવાના છે જે પ્રીવિયસ જે લોકસભા સેશન છે, લોકસભાનું જે સત્ર જે ગયું તેમાં જે અગત્યના અને ચર્ચાસ્પદ બિલો જે પાસ કરવામાં આવ્યા, બરાબર, અથવા તો જે પ્રોસેસમાં છે જેને રજૂ કરવામાં આવ્યા લોકસભા અથવા તો રાજ્યસભામાં, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલાં એક બીજી આડ વાત કે આ દરેક જે બિલ્સની જે ટોપિક છે તે બિલ કઈ રીતના બને છે, કઈ રીતના પસાર થાય છે, કેટલી બહુમતી હોવી જોઈએ, આ બધી જે ફેક્ટ છે, જે પ્રોસિજર છે, જે પદ્ધતિ છે તે ઓલરેડી તમે તમારા પોલિટી સબ્જેક્ટમાં ભણી ચૂક્યા છો અથવા તો આવનારા સમયમાં ભણશો. એક મોટી મોટી જો તમને આઈડિયા આપી દઉં તો જ્યારે સંસદને એવું લાગશે, બરાબર, એ પહેલાં તો દેશમાં કયો કાયદો હોવો જોઈએ અથવા તો કયો કાયદો નહીં હોવો જોઈએ એ નક્કી કરવાનું કામ કોનું છે? દેશની સંસદનું છે. બરાબર, કેમ દેશની સંસદને અધિકાર આપવામાં આવ્યો છે? કારણ કે દેશની સંસદ એ કોણ છે? તો જે દેશના લોકો છે તેમના દ્વારા, બહુમતી દ્વારા ચૂંટાયેલા સભ્યો છે, અને એ જે નિર્ણય લેશે તે દેશની બહુમતી જનતાનો નિર્ણય હશે એમ માનવામાં આવશે, અને લોકશાહીમાં બહુમતીનું આગવું મહત્વ છે. તો જ્યારે સંસદને લાગશે કે આપણા દેશમાં કોઈ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ નિયમોની જરૂર છે, ત્યારે એ નિયમો સંસદ દ્વારા પહેલાં તો સંસદમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ એના પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ એના પર ચર્ચા વિચારણા બાદ જો સુધારાની જરૂર હશે તો એ સુધારાઓ કરવામાં આવશે. બરાબર, એ સુધારાઓ કર્યા બાદ મતદાન દ્વારા એને પાસ કરવામાં આવશે. જ્યારે સંસદનું એક ગૃહ એને પાસ કરે, ઉપલું ગૃહ અથવા તો નીચલું ગૃહ, ત્યારે એને અન્ય ગૃહમાં મોકલવામાં આવશે. અન્ય ગૃહમાં એના પર ચર્ચા વિચારણા થશે, ચર્ચા વિચારણા બાદ ફરી પાર એના પર મતદાન થશે અને અન્ય ગૃહમાંથી પણ એને પાસ કરવામાં આવશે. બરાબર, જ્યારે કોઈ બિલ અથવા તો ખરડો બંને સદનોમાંથી પાસ થશે ત્યારે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે, અને રાષ્ટ્રપતિ જ્યારે એના પર હસ્તાક્ષર કરશે તે ક્ષણથી તે ખરડો કાયદાનું રૂપ લેશે. બરાબર, એટલે કે એ કાયદાની જેટલી પણ જોગવાઈઓ છે તે પ્રમાણે દેશના નાગરિકોએ ચાલવું પડશે. બરાબર, જો કોઈ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાંથી જો પસાર નહીં થઈ શકે તો એ આગળ જઈ શકે નહીં. બરાબર, એને ફરીવાર પાસ કરાવવા માટે ફરી પાછો એને બંને ગૃહોમાંથી રજૂ કરવું, ચર્ચા વિચારણા કરવી અને મતદાનથી પાસ કરવું બહુ જરૂરી છે. બરાબર, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. પહેલું જે આપણું બિલ છે તે છે ધ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ 2019, અને એ છે 125મો બંધારણીય સુધારા પર સંસદમાં ચર્ચા કરવામાં આવી. અમેન્ડમેન્ટ એટલે સુધારો. બરાબર, તો માની લો કે 2004માં સરકારે કોઈ કાયદો બનાવ્યો છે. હવે સરકારને એવું લાગે છે કે સમય સાથે આપણે કાયદામાં સુધારો કરવાની જરૂર છે, તો પણ સરકાર ભલે ગમે તેટલી બહુમતીવાળી સરકાર હોય એ પોતાની રીતે એમાં બદલાવ કરી શકે નહીં. એ કાયદામાં એક નાનો અક્ષર, કાનો કે માત્રાનો પણ જો ફેરફાર કરવો હોય તો એને દેશની સંસદમાં રજૂ કરવો પડે. દેશની સંસદ એને માન્યતા આપે અને મંજૂરી આપે ત્યારબાદ જ કોઈ કાયદામાં ફેરબદલ કરી શકાય, કોઈ પણ નાનો ફેરફાર કે કોઈ પણ મોટો ફેરફાર. સંસદની મંજૂરી વગર કોઈ કાયદામાં ફેરફાર કરવો શક્ય નથી. બરાબર, ચાલો તો આજ સાથે આપણે આગળ જ વધીશું. તો તાજેતરમાં ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે લોકસભામાં એવી માહિતી આપી હતી કે હાલમાં આસામના 6ઠી અનુસૂચિવાળા જે વિસ્તારો છે ત્યાં પંચાયતી રાજ લાગુ કરવાની કોઈ દરખાસ્ત નથી. પંચાયતી રાજ શું છે એ તમે તમારા પોલિટી સબ્જેક્ટમાં ઓલરેડી ભણી ગયા છો, હું તમને રિવિઝન માટે અમુક સ્લાઇડ્સ આપી દઈશ. તો લોકસભામાં એવી માહિતી આપવામાં આવી કે ભાઈ આસામના જે 6th સ્કેડ્યુલના જે 6ઠી અનુસૂચિના જે વિસ્તારો છે અથવા તો જે વિસ્તારોનું એડમિનિસ્ટ્રેશન 6ઠી અનુસૂચિ અંતર્ગત કરવામાં આવે છે ત્યાં પંચાયતી રાજ લાગુ કરવાની કોઈ દરખાસ્ત નથી. જાન્યુઆરી 2019માં નાણાં પંચ અને બંધારણની 6ઠી અનુસૂચિ સાથે સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવા માટે બંધારણ
નું 125મું સુધારા બિલ 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બરાબર. અહીંયા બીજી એક આડવાત કે જો કોઈ ખરડો નાણાં ખરડો નથી તો નાણાં ખરડો સિવાયનો કોઈ પણ ખરડો અથવા તો કોઈ પણ બિલ સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય, ચાહે લોકસભા હોય કે રાજ્યસભા હોય. બરાબર. નાણાં ખરડા માટે એક નિયમ છે કે નાણાં ખરડો માત્ર ને માત્ર લોકસભામાં રજૂ થઈ શકે. છઠ્ઠી સૂચિ શું છે? તો છઠ્ઠી સૂચિ એ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટને લગતી સૂચિઓ છે. આ બિલ અંતર્ગતના સૂચિત સુધારાઓ કયા કયા છે? તો ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલ્સ એટલે કે વિલેજ અને ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ કાઉન્સિલ્સની રચના કરવામાં આવશે. તો તે જિલ્લા અને પ્રાદેશિક પરિષદો ઉપરાંત ગામ અને નગરપાલિકા લેવલ પર પરિષદની જોગવાઈ કરે છે. હવે આવી કોઈ કમિટી ક્યારે બનાવવામાં આવે? એક તો પહેલી વાત એ કે આપણને ઓલરેડી ખબર છે કે નોર્થ ઇસ્ટનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. અને છઠ્ઠી અનુસૂચિ શું છે? તો જ્યારે નોર્થ ઇસ્ટના જે નાના નાના વિસ્તારો હતા તે જેમ જેમ ભારત સાથે જોડાતા ગયા તો ત્યારે એ લોકોએ એક શરત રાખેલી, અને એ શરત શું હતી? કે ભારતનું બંધારણ સંપૂર્ણપણે અમારે ત્યાં લાગુ કરવામાં નહીં આવે, અથવા તો અમુક શરતો સાથે લાગુ કરવામાં આવશે. અને આ શરતો તે કઈ? તો ત્યાંના જે આદિવાસી સમૂહો છે એ લોકોને પોતાનો વિસ્તાર, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. એમાં ભારતનું બંધારણ કોઈ રીતે દખલ કરશે નહીં. બરાબર. તો તે જિલ્લા અને પ્રાદેશિક પરિષદો ઉપરાંત ગામ અને નગરપાલિકા પરિષદની જોગવાઈ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગામડાઓ અથવા ગામોના જૂથો માટે વિલેજ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે. બરાબર. અમુક ગામો ભેગા મળીને વિલેજ કાઉન્સિલની સ્થાપના કરશે, જેથી કરીને કેન્દ્ર સરકાર તરફથી જે ફંડ મળે છે, બરાબર, તો એ ફંડનો રાજ્યના કે ગામડાઓના વિકાસમાં ઉપયોગ કરી શકાય. અને દરેક જિલ્લાના શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે. આ કાઉન્સિલને અમુક વધારાના હકો પણ આપવામાં આવશે કે જેથી કરીને એ પાવર્સનો ઉપયોગ કરીને એ લોકો પોતાના વિસ્તારનો વિકાસ કરી શકે. ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલ્સની રચના થશે તો ત્યારબાદ એ લોકોને કયા હકો આપવામાં આવશે? તો જિલ્લા પરિષદો વિવિધ મુદ્દાઓ પર કાયદા બનાવી શકે છે. રચાયેલી વિલેજ અને મ્યુનિસિપલ કાઉન્સિલની સંખ્યા તથા તેમની રચના, વિલેજ મ્યુનિસિપલ કાઉન્સિલોની ચૂંટણી માટેના મત વિસ્તારોનું સીમાંકન. બરાબર. તો જ્યારે ત્યાં ગ્રામ પંચાયતો લાગુ કરવામાં આવશે ત્યારે કયા ગામડાઓને કયા પરિસીમનમાં રાખવાના, બરાબર, જેને ડેલિમિટેશન પ્રોસેસ કહેવામાં આવે, તો એ પરિસીમાંકન, બરાબર, અથવા તો પરિસીમન તમે પેપરમાં વાંચ્યું હોય તો, કે કયા મત વિસ્તારો નક્કી કરવાના, તે બધી જે હકો છે, તે બધા જે પાવર્સ છે, તે આ ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલ્સને આપવામાં આવશે. આ ઉપરાંત વિલેજ અને મ્યુનિસિપલ કાઉન્સિલ્સની સત્તા અને કાર્યો શું હશે, બરાબર, સત્તાના વિકાસ માટેના નિયમો શું હશે, તે પણ આ કાયદામાં નક્કી કરવામાં આવ્યું છે. તો રાજ્યપાલ ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલને સત્તા અને જવાબદારીઓના ફેરબદલ માટેના નિયમો બનાવી શકે છે. આ સંબંધમાં કેવા કેવા નિયમો ઘડવાના પાવર્સ એ લોકોને આપવામાં આવ્યા છે? તો આર્થિક વિકાસ માટેની યોજનાઓની તૈયારી હવે ગ્રામ્ય લેવલે કે જિલ્લા લેવલે અથવા તો નગર લેવલ પર કરી શકાશે, કે કયા ટાઉનની શું જરૂરિયાત છે, કઈ ગ્રામ પંચાયતોની શું જરૂરિયાત છે. બરાબર. જ્યારે બનશે ત્યારે, હજુ આ કાયદો બન્યો નથી. બરાબર. આ સૂચિત સુધારાઓ છે, એ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે. આર્થિક વિકાસ માટેની યોજનાની તૈયારીઓ, જમીન સુધારણા અમલીકરણ, બરાબર, જે લેન્ડ રિફોર્મ્સના જે કાયદાઓ છે તે ત્યાં લાગુ કરવામાં આવશે આવનારા સમયમાં જો આ બિલ પાસ થશે તો. શહેરી અને નગર આયોજન, જેને આપણે ટાઉન પ્લાનિંગ કહીએ, તે પણ ત્યાં નક્કી કરવામાં આવશે. બરાબર. અન્ય કાર્યોની વચ્ચે જમીનના ઉપયોગનું નિયમન, તો માની લો કે કોઈ ખેતીની જમીન નથી તો એનો કઈ રીતના અન્ય કાર્યો દ્વારા કમર્શિયલ ઉપયોગ થઈ શકે, કે સરકારી જમીનનો અન્ય કયા કાર્યો દ્વારા ઉપયોગ થઈ શકે, તે પણ આવી જે બનાવેલી નવી કાઉન્સિલ્સ છે તે નક્કી કરી શકશે. બરાબર. હવે જુઓ, તમને ઓલરેડી ખબર છે કે આપણે જે ભારત સરકારના જે અલગ અલગ ઇન્ડેક્સીસ આવે છે, બરાબર, તો ઇન્ડેક્સીસમાં નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે અથવા જો જે હિમાલયન સ્ટેટ્સ છે એ લોકોની હંમેશા એક અલગ શ્રેણી રાખવામાં આવે છે, એક અલગ કેટેગરી રાખવામાં આવે છે. શું કારણ છે એનું? કે ત્રિપુરાને ક્યારેય તમે ગુજરાત કે મહારાષ્ટ્ર સાથે કમ્પેર નથી કરતા. જો તમે કમ્પેર કરો તો તમને સ્વાભાવિક રીતે એનું રિઝલ્ટ ખબર છે કે ત્રિપુરા પાછળ હશે અને ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા જે ડેવલપ્ડ સ્ટેટ્સ છે તે આગળ હશે.
શું કારણ છે આનું? તો એના પાછળના ઘણા બધા કારણો છે કે એરિયા, નેચરલ રિસોર્સિસ, એમને મળતું જે ફંડ છે, બરાબર, જે ઇકોનોમિક પ્રવૃત્તિઓ જે નોર્થ ઇસ્ટમાં થવી જોઈએ તે આઝાદી પછી ત્યાં થઈ નથી. પરંતુ 2014 પછી જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી નોર્થ ઇસ્ટના વિકાસ પર ઘણો વધારે ભાર મૂકવામાં આવે છે. પાછલા લેક્ચર્સમાં આપણે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો મૈત્રી સેતુ બ્રિજ જોયો, બરાબર, કે કઈ રીતના જે ત્રિપુરા અને નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યો છે એ લોકો હવે આંતરરાષ્ટ્રીય પોર્ટથી સૌથી વધારે નજીક છે, બરાબર. બાંગ્લાદેશનું જે ચિત્તગોંગ પોર્ટ છે ત્યાંથી 80 કિલોમીટર દૂર આપણું સબરૂમ ગામ હશે. તો આવા જે પ્રયત્નો કરવાની જરૂર છે તે આટલા સમયમાં આપણને થતા જોવા મળ્યા નથી. છેલ્લા 4-5 વર્ષોથી આપણને નોર્થ ઇસ્ટ કેન્દ્ર સરકારના વિકાસના એજન્ડામાં ફોકસ પર દેખાય છે. ઘણા બધા જે નોર્થ ઇસ્ટના મોટા શહેરો છે તે લોકોને રેલ માર્ગ દ્વારા જોડવામાં આવી રહ્યા છે, ત્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ કામકાજો કરવામાં આવી રહ્યા છે, બરાબર. તો એને જ આ જ બધા જે વિઝન છે, જે યોજનાઓ છે, તે લોકોનું ઓન ગ્રાઉન્ડ સંપૂર્ણપણે અમલીકરણ શક્ય બને એ માટે આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે, બરાબર. અને એ જ માટે 125મો બંધારણીય સુધારો પ્રસ્તાવિત સ્વરૂપે લાવવામાં આવ્યો છે. હજુ સુધી એ કાયદો બન્યો નથી, બરાબર. આ ઉપરાંત જ્યારે 15મા નાણાં પંચ, બરાબર, 15th ફિનાન્સ કમિશન, કે જેના અધ્યક્ષ હતા એનકે સિંગ, તો એમના દ્વારા જ્યારે રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવામાં આવ્યો અને જ્યારે એ લોકસભાના પટલ પર સબમિટ કરવામાં આવ્યો, તો એમાં ઘણા બધા નોર્થ ઇસ્ટને લઈને ઘણા બધા સુધારાઓ પ્રપોઝ કરવામાં આવેલા. અને એમાંનું એક પ્રપોઝલ હતું, તે હતું રાજ્ય નાણાં પંચ, સ્ટેટ ફિનાન્સ કમિશન, બરાબર. તો આ રાજ્યો માટે, બરાબર, કે જે 6ઠી અનુસૂચિમાં લખવામાં આવેલા છે, તેવા રાજ્યો માટે જિલ્લા, ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે આ બિલમાં નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. કમિશને આ અંગે શું ભલામણો કરી છે? તો રાજ્યો અને જિલ્લા પરિષદો વચ્ચે વેરાનું વિતરણ કરશે. રાજ્યના કોન્સોલિડેટેડ ફંડમાંથી જિલ્લા, ગામ અને મ્યુનિસિપલ કાઉન્સિલોને અનુદાન સહાય આપવામાં આવશે, બરાબર. એટલે નાણાં પંચ જ્યારે નાણાં પંચની રેકમેન્ડેશનને અનુસરીને આ વખતે 41% જે ટોટલ ફંડ છે કેન્દ્ર સરકાર પાસે, તેમાંથી 41% કોને આપી દેવામાં આવશે? રાજ્યોને આપી દેવામાં આવશે, બરાબર. તો રાજ્ય પાસે જ્યારે એ પૈસા જશે ત્યારે રાજ્યએ એ પૈસાનું વિતરણ કઈ રીતના કરવાનું, જિલ્લાને કઈ રીતના પૈસા આપવાના, તાલુકા કક્ષાએ કઈ રીતના પૈસા આપવાના, ગ્રામ્ય કક્ષાએ કઈ રીતના પૈસા આપવાના, એનું નિયમન હાલમાં નોર્થ ઇસ્ટના રાજ્યોમાં નથી. તો એ નિયમન બરાબર રીતે થઈ શકે અને જરૂરિયાતમંદવાળા વિસ્તારોને જરૂરિયાત પ્રમાણે પૈસા મળી શકે તે માટે રાજ્ય નાણાં પંચની સ્થાપનાની ભલામણ કરવામાં આવી છે. કાઉન્સિલની ચૂંટણી કઈ રીતે થશે? તો આ 4 રાજ્યો માટે રાજ્યપાલ દ્વારા નિયુક્ત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કાઉન્સિલ, પ્રાદેશિક પરિષદ, ગ્રામ પરિષદ અને મ્યુનિસિપલ કાઉન્સિલની તમામ ચૂંટણીઓ લેવામાં આવશે. જે કોણ કરશે? રાજ્ય ચૂંટણી પંચ કરાવશે. કાઉન્સિલના સભ્યોની ગેરલાયકાત કઈ રીતના નક્કી કરશે? તો 6ઠી સૂચિમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલ આ પરિષદના સભ્યો તરીકે ચૂંટાયેલી લાયકાત સહિત જિલ્લા અને પ્રાદેશિક પરિષદોની રચના માટે નિયમો બનાવી શકે છે. હવે બિલમાં શું ઉમેરી દેવામાં આવ્યું છે સુધારો કરીને? કે રાજ્યપાલ આવા સભ્યોને ગેરલાયક ઠેરવવાના કારણોના પણ નિયમો બનાવી શકે છે. એટલે કયા સભ્યોને કયા કારણસર ગેરકાયદેસર અથવા તો ગેરલાયક ઠેરવી શકાય એ માટેના જે નિયમો છે તે હવે કોણ બનાવી શકશે? રાજ્યપાલ બનાવી શકશે, બરાબર. એટલે એ સુધારવામાં ઉમેરી દેવામાં આવ્યું છે. 6ઠી સૂચિ શું છે? તો મેં ઓલરેડી તમને કીધું કે નોર્થ ઇસ્ટના રાજ્યોને જે પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કાયદા દ્વારા, વધારાનું રક્ષણ આપવામાં આવ્યું છે. સેની સામે રક્ષણ? તો એ લોકો પોતાની ભાષાનું, પોતાની સંસ્કૃતિનું, પોતાના કલ્ચરનું, પોતાના વિસ્તારોનું રક્ષણ કરી શકે એ માટે જે એક્સ્ટ્રા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ 6ઠી અનુસૂચિમાં છે. તો 6ઠી સૂચિ મૂળભૂત રીતે અવિભાજિત આસામના, અવિભાજિત આસામ એટલે એમાં જે આપણે આ 4 રાજ્યો જોયું ને તે પણ આવી ગયા, તો અવિભાજિત આસામના મુખ્યત્વે આદિજાતિના જે વિસ્તારો છે તેમના માટે બનાવેલી લિસ્ટ છે અથવા તો તેમના માટે બનાવેલી જોગવાઈ છે, જેને ભારત સરકાર અધિનિયમ 1935 હેઠળ બાકાત રાખેલા વિસ્તારો અથવા તો એક્સક્લુડેડ એરિયાઝ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તે જે તે રાજ્યના રાજ્યપાલના સીધા નિયંત્રણ હેઠળ હતી. તે અસમ, મેઘાલય,
ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોના વહીવટની જોગવાઈ કરે છે, જેથી આ રાજ્યોમાં આદિવાસી વસ્તીના અધિકારોની સુરક્ષા કરવામાં આવે. આ વિશેષ જોગવાઈ બંધારણની કલમ 244 પેટા કલમ 2 તથા બંધારણની કલમ 275 પેટા કલમ 1 હેઠળ પૂરી પાડવામાં આવી છે. તે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ એટલે કે ADCs દ્વારા આ વિસ્તારોના વહીવટમાં સ્વાયત્તતાની જોગવાઈ કરે છે. અત્યારે તમને ખબર હોય તો 2019માં બોડો એકોર્ડ પર સાઇન કરવામાં આવ્યા છે. બરાબર, બોડો એકોર્ડ શું છે? તો છેલ્લા ઘણા વર્ષોથી, બરાબર, 1980s લગભગ આસામથી અલગ હટીને અલગ બોડોલેન્ડની સ્થાપના કરવામાં આવી છે. હવે બોડો શું છે, કેમ બોડોલેન્ડ નામ આપવામાં આવ્યું છે? તો આસામમાં રહેતી સૌથી મોટી આદિવાસી જે પ્રજાતિ છે તેનું નામ છે બોડો. હવે આ બોડો પ્રજાતિના જે લોકો છે તે પોતાના માટે આસામથી અલગ થઈને અલગ બોડોલેન્ડની માંગણી કરે છે. હવે જો સરકાર એક રાજ્યમાંથી બીજું રાજ્ય જ્યારે બનાવે, એક આદિવાસી પ્રજાતિના આધાર પર એક અલગ રાજ્ય જો બનાવે, એક બોડોલેન્ડ બનાવે, તો દેશના એવા ઘણા બધા રાજ્યોમાં આવી આદિવાસી અથવા તો એથનિક ગ્રુપ્સ રહી છે કે જે લોકોને પોતાના માટે અલગ રાજ્યની માંગ છે. બરાબર, મહારાષ્ટ્રમાંથી વિદર્ભને અલગ કરવાની માંગ ઉઠતી રહે છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અલગ કરવાની માંગ ઊભી થાય છે. તો આવા બધા જ્યારે, આવી બધી માંગો જ્યારે ઘણા વર્ષોથી પડતર છે અને જ્યારે એક પર્ટિક્યુલર વિસ્તારની માંગને જ્યારે પૂરી કરવામાં આવે ત્યારે સરકારને ડર છે કે ફરીવાર આવી માંગ દેશના અન્ય વિસ્તારોમાં પણ ઊભી થશે, અને સરકાર અત્યારે એમાં જવા માંગતી નથી. અને એટલા માટે બોડો એકોર્ડ સાઇન કરવામાં આવ્યા છે. ત્રિપક્ષીય કરાર છે. ભારત સરકાર, અસમ સરકાર અને બોડો પ્રજાતિના જે આગેવાનો છે તે લોકો વચ્ચેનો જે ત્રિપક્ષીય કરાર છે તેને બોડો એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, બોડો કરાર તરીકે ઓળખવામાં આવે છે. શું છે આ બોડો કરાર? તો જે ચાર જે જિલ્લાઓ છે આસામના જ્યાં બોડો વસ્તી વધારે છે, તો એ ચાર જિલ્લાઓમાં આ જ પ્રકારની ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સની સ્થાપના કરવામાં આવશે. બરાબર, અને એ બોડો કાઉન્સિલ્સને અમુક અધિકારો આપવામાં આવશે કે જેથી કરીને એ લોકો પોતાના આદિવાસી વિસ્તારોના વિકાસ માટેના કાર્યો કરી શકે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પોતાના તરફથી સીધે સીધું ફંડ આવા જે વિસ્તારો છે, પછાત વિસ્તારો છે કે જે આદિવાસી વિસ્તારો છે તેમને પૂરું પાડશે. તો તે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ દ્વારા આ વિસ્તારોના વહીવટમાં સ્વાયત્તતાની જોગવાઈ કરે છે. ADCને તેમના અધિકાર ક્ષેત્ર હેઠળના ક્ષેત્રોના સંદર્ભમાં કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી છે, જે જમીન, જંગલ, ખેતી, વારસો, સ્વદેશી રિવાજો, મેં કીધું ને કે એમના કલ્ચરને પણ પ્રોટેક્ટ કરવું બહુ જરૂરી છે, એટલે સ્વદેશી રિવાજો અને આદિવાસીઓની પરંપરાઓ વગેરેને આવરી લે છે, અને જમીનની આવક અને અમુક અન્ય કર વસૂલવા માટે પણ છે. બરાબર, તો આ બધી છૂટ જે ADCs છે, જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનશે, બરાબર, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, ઓટોનોમસનો મતલબ જ એ છે કે સ્વાયત્ત રીતે એ લોકો કામ કરવા માટે કેપેબલ હશે. બરાબર, ADC એ લઘુ રાજ્યો જેવા છે જે શાસનના ત્રણેય હથિયારોના સંદર્ભમાં ચોક્કસ સત્તાઓ અને જવાબદારીઓ ધરાવે છે. તો ADCs એવા એક નાના નાના ઓટોનોમસ યુનિટ છે, સ્વાયત્ત યુનિટ્સ છે, જે કારોબારી સત્તા પણ ધરાવે છે, વિધાનસભાની સત્તા પણ ધરાવે છે અને ન્યાયતંત્રની સત્તા પણ ધરાવે છે. બરાબર, સ્વાયત્ત જિલ્લાઓ એટલે કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ શું હશે? તો રાજ્યપાલને આવા સ્વાયત્ત જિલ્લાઓને ગોઠવવા અને તેમના રીઅરેન્જ કરવા માટેની સત્તા આપવામાં આવી છે. રાજ્યપાલ રાજ્યોની અને ત્યાંના જે આદિવાસી ગ્રુપ્સ છે તેમની જરૂરિયાત પ્રમાણે તેમના વિસ્તારોમાં વધારો અથવા તો ઘટાડો કરી શકે છે, તેમના નામ બદલી શકે છે અથવા તેમની સીમાઓને વ્યાખ્યાયિત કરી શકે છે. બરાબર, શરત શું છે? રાજ્યપાલ પણ કોના આદેશ પર કામ કરશે? આ વિસ્તારોના જે આગેવાનો છે તેમની સાથે ડિસ્કશન કરીને રાજ્યપાલ પોતાનો જે ઓર્ડર છે તે બહાર પાડશે. જો સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી જાતિઓના લોકો રહેતા હોય તો રાજ્યપાલ એક જિલ્લાને અનેક જિલ્લાના અથવા તો અનેક સ્વાયત્ત પ્રદેશોમાં વહેંચી શકે છે, એટલે એક જિલ્લામાં અલગ અલગ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવી શકે છે. એ રાજ્યપાલનો અધિકાર હશે. રચના કેવી હશે? તો દરેક સ્વાયત્ત જિલ્લામાં 30 સભ્યોની બનેલી એક જિલ્લા કાઉન્સિલ હશે, એક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હશે, જેમાંથી ચાર
રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવશે અને બાકીના 26 એ પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાય છે અને તેઓ 5 વર્ષ માટે પોતાનું પદ સંભાળશે. અને કાઉન્સિલનું મુખ્ય કાર્ય શું હશે કે જે રિજનલ લેવલ પર જે નિર્ણયો લેવાના છે તે કામ કરશે. દરેક સ્વાયત્ત ક્ષેત્રમાં એક અલગ પ્રાદેશિક સમિતિ પણ હશે. જિલ્લા અને પ્રાદેશિક પરિષદો તેમના અધિકાર ક્ષેત્ર હેઠળના વિસ્તારોનું સંચાલન કરે છે. તેમના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવેલી જિલ્લા અને પ્રાદેશિક કાઉન્સિલો જાતિઓ વચ્ચે સૂટ અને કેસની સુનાવણી માટે ગ્રામ પરિષદ અથવા તો અદાલતોની રચના કરવાની પણ જોગવાઈ કાયદામાં છે કે જેથી કરીને બધા આદિવાસી વિસ્તારો હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં નહીં જવું પડે, એ લોકો ઘર મેળે પોતાના જે વિવાદો છે તેને સુલઝાવી શકે. તેઓ તેમની પાસેથી અપીલ સાંભળે છે. આ દાવો અને કેસો અંગે હાઈકોર્ટનો અધિકાર ક્ષેત્ર રાજ્યપાલ દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે. હાઈકોર્ટ આ સમિતિઓમાં કઈ રીતના ઇન્ટરફિયર કરી શકશે, કેટલું ઇન્ટરફિયર કરશે, તે અધિકાર કોનો છે એ નક્કી કોણ કરશે? રાજ્યપાલ કરશે, બરાબર. અને જો મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને આસામમાં ઓલરેડી અત્યારે આવી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ કાર્યરત છે. ખાસી અને ગારો વિશે આપણે ઓલરેડી સાંભળેલું છે. ચકમાં લાઈ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, મારા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, ત્રિપુરામાં ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, આસામમાં દીમા, કરબી અને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ, બરાબર. અને પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, તમે ઓલરેડી તમારા પોલિટી સબ્જેક્ટમાં બહુ વિસ્તારમાં તમે આ ટોપિક ભણી ચૂક્યા છો. આ તમારા રિવિઝન માટે તમને સ્ક્રીન પર આપેલો છે. હજુ ફરી એકવાર રિપીટ કરું છું કે આ બિલ હજુ સુધી લોકસભા કે રાજ્યસભામાંથી પારિત થયું નથી, બરાબર. આ પ્રસ્તાવ છે, જ્યારે બંને સદનોમાંથી પાસ થશે ત્યારે રાષ્ટ્રપતિ એના પર હસ્તાક્ષર કરશે. ત્યારબાદ આ બધા સુધારાઓ આ 4 રાજ્યોમાં, 6ઠી અનુસૂચિના જે 4 રાજ્યો છે ત્યાં લાગુ કરવામાં આવશે. નેક્સ્ટ જે બિલ વિશે આપણે ચર્ચા કરવાની છે તે છે ધ જુવેનાઇલ જસ્ટિસ અમેન્ડમેન્ટ બિલ, બરાબર. હવે જો જુવેનાઇલ જસ્ટિસ એટલે શું? જુવેનાઇલ પહેલાં તો કોને કહેવાય? તો જે 18 વર્ષથી નીચેના જે બાળકો છે, બરાબર, કે જે કાયદાકીય રીતે હજુ સુધી પુખ્ત વયના નથી તેવા નાગરિકોને આપણે શું કહીશું? જુવેનાઇલ કહીશું. અને આપણે ત્યાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે જુવેનાઇલ માટેના અલગ કાયદાઓ બનાવવામાં આવેલા છે, બરાબર. તો આ જુવેનાઇલ જસ્ટિસ અમેન્ડમેન્ટ જે બિલ છે તે ઘણી બધી વસ્તુઓ સાથે સંબંધિત છે, બરાબર. એક તો છે કે જે ભાઈ અનાથ બાળકો છે એ લોકો કોઈ પોતાના પાસ્ટ ઇન્સિડેન્ટને લીધે કે કોઈ પ્રેશરને લીધે કે માનસિક તણાવને લીધે અથવા તો પોતાની માનસિક પરિસ્થિતિને લીધે જો કોઈ ગુનો કરે, બરાબર, ગંભીર રીતે ગણાતો જો કોઈ ગુનો કરે તો એની સાથે કઈ રીતના ડીલ કરવું, બરાબર. પછી આવા જે અનાથ બાળકો હોય કે જેમને મા બાપ રસ્તે છોડી જતા હોય કે જેમના મા બાપ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય કે એક્સ વાય ઝેડ કારણસર આવા અનાથ બાળકોને, અપંગ બાળકોને જ્યારે સંભાળ ગૃહમાં રાખવામાં આવે ત્યારે સંભાળ ગૃહને લગતા કેટલાક જે કાયદાઓ છે તે અંગે આમાં સુધારા કરવામાં આવ્યા છે. તો તાજેતરમાં લોકસભાએ જુવેનાઇલ જસ્ટિસ, બાળકોની સંભાળ અને સુરક્ષા, બરાબર, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન સુધારણા બિલ 2021 પસાર કર્યું હતું, જે બાળકોના રક્ષણ અને દત્તક લેવાની જોગવાઈઓને મજબૂત અને સુવ્યવસ્થિત કરવા માંગે છે. જો આપણે ત્યાં જે દત્તક લેવાની પ્રક્રિયા છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇટ ઇઝ વેરી બ્રોડર કોન્સેપ્ટ, પરંતુ આપણે ત્યાં આજે પણ દત્તક લેવાની જે વિચાર છે, થોટ છે, તેણે ઘણા બધા સામાજિક ઓબ્સ્ટેકલ્સમાંથી પસાર થવું પડે છે, બરાબર. તમે તમારી આજુબાજુ નજર મારશો તો તમને 100 કદાચ એક ઘર એવું જોવા મળશે કે જ્યાં કોઈ બાળક દત્તક લેવામાં આવ્યું હોય, બરાબર. અને ભારત જેવા જ્યાં આટલો બધો વસ્તી વધારો છે, બરાબર, અને જમીન ઓછી છે ત્યાં અડોપ્શન શુડ બી અ બ્રોડર કોન્સેપ્ટ, બરાબર. અડોપ્શનને લોકોએ પોતાના જીવનમાં વણી લેવું જોઈએ, પરંતુ એવું આપણે ત્યાં થતું નથી. આ જે બિલ લાવવામાં આવ્યું છે તે જુવેનાઇલ જસ્ટિસ, બાળકોની સંભાળ અને એમનું સંરક્ષણ અધિનિયમ 2015માં સુધારો કરે છે. એટલે કે કયા કાયદામાં સુધારો કરે છે? જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015, બરાબર. જ્યારે આપણે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધેલું કે એકવાર કાયદો બની ગયો પછી એમાં કાનો કે માત્રાનો પણ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કોના થ્રુ જવો જોઈએ, કોના થ્રુ મંજૂર થવો જોઈએ? સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થવો જોઈએ, તો જ તમે કાયદામાં ફેરફાર કરી શકો.
તો આ બિલ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015માં સુધારો કરે છે અને તેમાં કાયદા સાથે સંઘર્ષમાં બાળકો તથા સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળકોને લગતી જોગવાઈઓ સામેલ છે. બરાબર, તો જુઓ કયા કયા બાળકોને આમાં આવરી લેવામાં આવ્યા છે. તો આપણે ત્યાં જે જુવેનાઇલના જે કાયદાઓ છે, જુવેનાઇલ માટે જે કેર છે, જે ગવર્મેન્ટનું અટેન્શન હોવું જોઈએ બાળકો માટે, તે વધારે નથી. કેમ? કારણ કે બાળકો આપણા માટે વોટ બેંકનું કામ કરતા નથી. બરાબર, અને એટલા જ માટે આપણે ત્યાં તમે જુઓ તો જે દેશો બાળકોના શિક્ષણ પર, બાળકોની સંભાળ પર વધુ ધ્યાન આપે છે, જેમ કે યુરોપિયન કન્ટ્રીઝ અને વેસ્ટર્ન કન્ટ્રીઝ, તો ત્યાંનો જે સામાજિક ઢાંચો છે તે તમને બહુ ચુસ્ત જોવા મળે. બરાબર, નાના બાળકને નાનપણથી જ એવું શીખવાડવામાં આવે કે ભાઈ અહીંયા કચરો નહીં ફેંકવાનો અને આ નિયમ પ્રમાણે ચાલવાનું જ છે. બરાબર, જો આ રીતે શીખવવામાં આવે તો એ બાળક જ્યારે 25 વર્ષનું કે 30 વર્ષનું થાય ત્યારે પોતાની ગાડીમાંથી પાણીનો બોટલ ફેંકીને કે લેઝનું પેકેટ ખાઈને પોતાની બારીમાંથી બહાર ફેંકવાનો નથી. પરંતુ આપણે ત્યાં આપણને આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી, કારણ કે આ આપણા શાળા જીવનનો, આપણા સામાજિક ઘડતરનો ભાગ નથી. બરાબર, તો આવા તો ઘણા બધા પાસાઓ છે કે જે આપણે બાળકોને જે રીતેનું વાતાવરણ આપવું જોઈએ તે રીતનું આપણે આપી શકતા નથી. તો આ જે બિલ છે તે આ જ પ્રકારના ઇશ્યુઝને ટેકલ કરે છે. શું હતી સુધારો કરવાની જરૂર? તો જ્યારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એટલે કે જે બાળ અધિકાર માટેનું જે નેશનલ કમિશન છે, બાળ અધિકારોના રક્ષણ માટેનું જે રાષ્ટ્રીય આયોગ છે જેને NCPCR તરીકે ઓળખવામાં આવે, તો NCPCR દ્વારા જ્યારે CCI એટલે કે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ, જેને બાળ સંભાળ ગૃહ કહેવાય, અથવા તો બાળ સંભાળ ગૃહ, જે આવા જે નાના ત્યજેલા છોકરાઓ હોય કે અપંગ છોકરાઓ હોય તે લોકોની સંભાળ રાખવામાં આવતી હોય, તો આવા જે CCIના 2020ના ઓડિટમાં એવું બહાર આવ્યું કે આવા જે બાળ સંભાળ ગૃહો છે તેમાંથી 90% બાળ સંભાળ ગૃહો, ચાઇલ્ડ કેર યુનિટ્સ, એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે. અને 2015નો જુવેનાઇલ કાયદામાં સુધારો કર્યા બાદ પણ 39 જેટલા CCI જે છે, કેર, ચાઇલ્ડ કેર યુનિટ, તેઓ સરકારી પોર્ટલ પર નોંધાયેલા નથી. જો હવે કેમ 2015માં કમ્પલસરી બનાવવામાં આવ્યું કે જો તમે કોઈ એવી સંસ્થા ચલાવો છો કે જ્યાં તમે બાળકોની સંભાળ રાખો છો, બરાબર, દિવસ દરમિયાન કે 24 કલાક, તો તમારે સરકાર પાસે એની નોંધણી કરાવવાની જરૂરી છે. સેન્ટ્રલ પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જો તમે એનું રજિસ્ટ્રેશન નથી કરતા તો તમે ઇલીગલી આવું સેન્ટર ચલાવો છો એવું કહી શકાય, અને સરકાર તમારા વિરુદ્ધ બંધારણની IPCની ધારાઓ લગાવી શકે અને તમને સજા થઈ શકે. તો કેમ આવું જરૂરી છે? બરાબર, તમે કહેશો કે આટલું સારું કામ કરીએ છીએ, પણ જ્યારે આવી ઇલીગલી આવી સંસ્થાઓ ચલાવવામાં આવે અને જ્યારે આપણી પાસે ઇતિહાસના ઘણા બધા પુરાવાઓ છે કે આવા બાળકોને આગળ જતા એ લોકો પાસે ભીખ મંગાવવામાં આવે, એ લોકોને કૃત્રિમ રીતે અપંગ બનાવીને, બરાબર, જાણી જોઈને અપંગ બનાવીને એ લોકો પાસે ભીખ મંગાવવામાં આવે, છોકરીઓ હોય તો એ લોકોને દેહ વ્યાપારમાં, સેક્સ ટ્રાફિકિંગમાં ધકેલી દેવામાં આવે, હ્યુમન ટ્રાફિકિંગમાં સ્મગલ કરવામાં આવે એ લોકોને ઘણા બધા બીજા દેશોમાં, તો જ્યારે તમે સરકારી ખાતે નોંધાયેલા નથી ત્યારે સરકાર એવું માને છે કે તમે લીગલી એને ચલાવી શકવા માટે સક્ષમ નથી. એટલે આવું બધું નહીં થાય. બરાબર, આમાં જો એ બાળકોનો કે છોકરીઓનો કોઈ વાંક નથી, પરંતુ એવા બાળકોએ આવા મેન્ટલ ટ્રોમામાંથી પસાર નહીં થવું પડે, એટલા માટે 2015થી ગવર્મેન્ટે કમ્પલસરી બનાવ્યું છે કે જો તમે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો તો તમારું રજિસ્ટ્રેશન ગવર્મેન્ટના પોર્ટલ પર થયેલું હોવું જોઈએ. આ જ્યારે ઓડિટ થયું ત્યારે એમાં ઘણી બધી નેકેડ ટ્રુથ્સ, જે નગ્ન હકીકતો છે, તે સામે આવી. તો એમાં એવું પણ જાણવા મળ્યું કે કેટલાક રાજ્યોમાં ખાસ કરીને છોકરીઓ માટે 20% કરતાં પણ ઓછા ચાઇલ્ડ કેર સેન્ટર સ્થપાયેલા છે. બરાબર, બોયઝ માટે કે બોયઝ અને ગર્લ્સ માટે તમને ઘણા બધા ચાઇલ્ડ કેર સેન્ટર જોવા મળી જાય, પણ સ્પેસિફિકલી ગર્લ્સ માટે અલગ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ 20% કરતાં પણ ઓછા છે. બરાબર, જો 100 ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ હોય તો 20 કરતાં પણ ઓછી સંખ્યા કોની છે? છોકરીઓ માટેના બાળ સંભાળ ગૃહોની. બરાબર, અને જ્યાં આવા બાળ સંભાળ ગૃહો છે ત્યાં 26% જેટલા બાળ કલ્યાણ ગૃહોમાં, અથવા તો બાળ સંભાળ ગૃહોમાં બાળ કલ્યાણ અધિકારીઓ નહીં હતા. બરાબર, જેમને ઓફિશિયલી નિમવામાં આવેલા હોય દેખરેખ માટે, કે ભાઈ અમુક ખાવાની બાબતો છે, રહેઠાણની વ્યવસ્થા છે, શિક્ષણની વ્યવસ્થા છે, બરાબર, એ લોકો સાથે કોઈ શારીરિક શોષણ તો નથી થતું ને, તો આ બધી જે દેખરેખ માટેની જે વ્યવસ્થાઓ છે, બરાબર, એમને સારું સામાજિક, સારું આર્થિક, સારું શૈક્ષણિક
અને પારિવારિક વાતાવરણ પૂરું પાડવાનું જે દેખરેખ માટે જે અધિકારી હોવો જોઈએ તે પણ ત્યાં ગેરહાજર જોવા મળ્યો. તદુપરાંત ત્રીજા ભાગના સીસીઆઈઝમાં શૌચાલય નથી, 10ના 10મા ભાગમાં પીવાનું પાણી નથી અને 15% સીસીઆઈઝમાં અલગ પલંગની જોગવાઈ નથી કે આહારની કોઈ યોજના નથી, ગમે તેવું ખાવાનું બનાવીને આપી દેવામાં આવે. તો જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે જાણવા એ મળ્યું કે ભાઈ બાળકોનું પુનર્વસન કરવું, એ લોકોનું રિહેબિલિટેશન કરવું કે ભાઈ એ લોકોને સારું શિક્ષણ આપવું, જો એ લોકો કોઈ મેન્ટલ ટ્રોમામાંથી આવ્યા હોય કે કોઈ હિંસક બેકગ્રાઉન્ડમાંથી જો આવતા હોય તો એ લોકોને સારા માર્ગે વાળવા, એ બધું આ બાળ સંભાળ ગૃહો માટે અગ્રતા નથી. બાળ જે એનજીઓસ છે તે માત્ર આવા ચાઇલ્ડ કેર સેન્ટર એટલા માટે ચલાવે છે કે એ લોકો આવા બાળકોને પ્રોજેક્ટ કરીને વધારેમાં વધારે ફંડ લાવી શકે અને ફંડનો પોતાના અંગત ફાયદાઓ માટે ઉપયોગ કરી શકે. બરાબર. બિલ દ્વારા જે સૂચિત સુધારાઓ છે કયા કયા છે? તો ગંભીર ગુનાઓ, જ્યારે આવા કોઈ બાળકો, બરાબર, 16 થી 18 વર્ષ અથવા તો એની નીચેના જે બાળકો છે એ લોકો જ્યારે કોઈ ગંભીર ગુનાઓ જેમ કે રેપ, મર્ડર, બરાબર, તો આવા જે હીન કૃત્યો છે તેમાં જ્યારે જોડાય, તો આ ગંભીર ગુનાઓને પહેલાં તો શું કહેવાય? તો ગંભીર ગુનાઓમાં એવા ગુનાઓ પણ સામેલ હશે કે જેના માટે મહત્તમ સજા 7 વર્ષથી વધુની કેદની છે અને ઓછામાં ઓછી સજા સૂચવવામાં આવી નથી અથવા તો તે 7 વર્ષથી ઓછી છે. તો આવા બધા જ ગુનાઓને ગંભીર ગુનાઓ ગણવામાં આવશે. અને આ ક્યાં લખવામાં આવેલું છે આ બધા સજાઓ વિશે? આઈપીસીમાં, બરાબર, ભારતીય દંડ સંહિતા અથવા તો ઇન્ડિયન પિનલ કોડમાં. ગંભીર ગુનાઓ તે છે કે જેના માટે ભારતીય દંડ સંહિતા અથવા હાલના કોઈ પણ અન્ય કાયદા હેઠળ સજા 3 થી 7 વર્ષની સજા આપવામાં આવે છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સ્થાપવામાં આવશે કાયદા અંતર્ગત, કે જે એવા બાળક વિશે પૂછપરછ કરશે કે જેના પર ગંભીર ગુનાનો આરોપ છે, તેને સીધું પોલીસ સ્ટેશનમાં કે સીધું કોર્ટમાં નહીં લઈ જવામાં આવે. બરાબર. કારણ કે બાળકોને અલગ રીતે ટેકલ કરવાની જરૂર હોય છે. તમે દર વખતે બાળકોને 2 લાફા મારીને આગળ નહીં વધી શકો. બાળકને દરેક પરિસ્થિતિમાં અલગ રીતે ટેકલ કરવાની જરૂર છે અને એટલા જ માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સ્થાપના કરવામાં આવશે. નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસમાં બધા ગુનાઓને તબદીલ કરી દેવામાં આવ્યા છે. હવે જો નોન કોગ્નિઝેબલ ઓફેન્સ અને કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? તો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે એવા ગુનાઓ કે જેના માટે પોલીસે કોર્ટના ઓર્ડરની જરૂર નથી આરોપીની ધરપકડ કરવા માટે, અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસ એટલે એવા ગુનાઓ કે જ્યાં સુધી કોર્ટની મંજૂરી નહીં હોય ત્યાં સુધી પોલીસ કોઈ પણ આરોપીની ધરપકડ કરી શકે નહીં. બરાબર. તો આવા જે ગંભીર ગુનાઓ હતા બાળકો માટેના એને કોગ્નિઝેબલમાંથી નોન કોગ્નિઝેબલમાં ફેરવી દેવામાં આવ્યા છે. કે કેમ? કારણ કે અત્યાર સુધી એવું થતું હતું કે પોલીસ વગર કારણે બાળકને અરેસ્ટ કરીને એના પર અત્યાચાર કરતું હતું, એવું નહીં થાય એટલા માટે હવે એને નોન કોગ્નિઝેબલમાં ફેરવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોર્ટના વોરંટ વગર આવા બાળકોની ધરપકડ કરી શકાય નહીં. ભલે એમણે ગંભીર ગુનો કરેલો છે પણ એમણે કઈ પરિસ્થિતિમાં ગંભીર ગુનો કર્યો તેની જ્યાં સુધી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તપાસ નહીં કરે ત્યાં સુધી એમની ધરપકડ કરી શકે નહીં. અથવા પોલીસ ધરપકડ કરે પણ છે તો એમને કોની સમક્ષ રજૂ કરવાના? જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવશે. તો હાલના કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગુનો કે જે ગુનો અને જેનો દંડ 3 થી 7 વર્ષની સજાનો છે તે માન્ય છે અને બિનજામીન પાત્ર છે, એટલે કે જ્યાં વોરંટ વિના ધરપકડ શક્ય છે. તો અત્યાર સુધી કાયદામાં એવી જોગવાઈ હતી. ખરડામાં એ સુધારો કરવામાં આવ્યો છે કે આવા ગુનાઓ બિન માન્યતા પૂર્ણ રહેશે, એટલે કોગ્નિઝેબલમાંથી નોન કોગ્નિઝેબલમાં ફેરવી દેવામાં આવ્યા છે. એટલે કે કોર્ટની પરવાનગી વગર પોલીસ અધિકારી કોઈ જુવેનાઇલની ધરપકડ કરી શકે નહીં. બરાબર. અહીંયા તમને એક એસ્ટેરિક્સ માર્ક આપ્યો છે તમારી વધારાની સમજ માટે કે કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કોને કહેવાશે. બરાબર. તો જો હું ઓલરેડી એની ચર્ચા કરી ચૂક્યો છું. અડોપ્શન માટે શું ફેરફારો કરવામાં આવ્યા છે? તો અત્યારના કાયદામાં અદાલતે જારી કરેલા હુકમ હેઠળ નક્કી થઈ જશે કે ભાઈ આના મા બાપ કોણ છે. તો અદાલતે જારી કરેલા દત્તક લેવાનો હુકમ સ્થાપિત કરે છે કે બાળક દત્તક લેનારા માતા પિતાનું છે. હવેથી બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોર્ટને બદલે જિલ્લા મજિસ્ટ્રેટ, અને જિલ્લા મજિસ્ટ્રેટ નહીં હોય તો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ સહિત આવા દત્તક લેવાના આદેશો જારી કરશે. અને ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ અથવા તો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ કોણ હશે? કોઈ આઈએએસ અધિકારી હશે. એટલે જ્યાં સુધી આઈએએસ અધિકારી પૂરી તપાસ કરીને એવો ઓર્ડર નહીં આપે કે હા ભાઈ ચાલો આ દત્તક થયેલું બાળક 100 એન્ડ 100 માતા પિતાનું છે, ત્યાં સુધી એ માન્ય ગણવામાં નહીં આવે, કોર્ટનો ઓર્ડર નહીં ચાલે.
બરાબર, કેમ? કારણ કે પર્સનલી એ અધિકારીની જવાબદારી રહેશે કે એ બાળક સાચા હાથોમાં જાય છે કે નહીં, સાચા પરિવારમાં જાય છે કે નહીં. બરાબર, ખબર પડી કે જો મા બાપ ચરસી હોય કે દારૂડિયા હોય કે હિંસક બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, તો સરકાર એવો ખોટો નિર્ણય લેવા નથી માંગતી કે કોઈ બાળકને જાણી જોઈને એવા વાતાવરણમાં ધકેલવામાં આવે. એટલે અડોપ્શનની જે પ્રક્રિયા છે તે આપણે ત્યાં બહુ લેન્ધી છે અને ઘણા બધા બેકગ્રાઉન્ડ ચેક કરીને અડોપ્શનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. અપીલ શું છે? તો આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે દિવસથી જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા અપનાવવામાં આવેલા દત્તકના હુકમથી નારાજ કોઈ પણ વ્યક્તિ, બરાબર, કોઈએ જો અપોઝ કરવો છે કે ભાઈ જિલ્લા મજિસ્ટ્રેટનો આ ખોટો છે, અથવા તો આ બાળક મારી માલિકીનું છે, અથવા તો મારું બાળક છે જેને ખોટી રીતે બીજા કોઈને આપવામાં આવે છે, બરાબર, તો એવા સંજોગોમાં, બરાબર, ઘણીવાર પરિવારો વચ્ચે બેટલ ચાલતા હોય કે માની લો કે મા બાપ બંને મરી જાય, બરાબર, હવે એ બાળક દાદા દાદી પાસે રહેવું જોઈએ કે નાના નાની પાસે રહેવું જોઈએ, કાકા કાકી પાસે જવું જોઈએ કે મામા મમ્મી પાસે જવું જોઈએ, તો આવા બેટલ્સમાં જ્યારે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટના નિર્ણયથી નારાજ હોય, તો આદેશ થયાની તારીખથી 30 દિવસની અંદર અંદર વિભાગીય કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી શકાય છે. બરાબર, તમે તમારું અપીલ, તમારો કેસ દાખલ કરી શકો છો, તમારી આપત્તિ નોંધાવી શકો છો. અપીલ ફાઇલ કરવાની તારીખથી 4 અઠવાડિયાની અંદર અંદર આવી અપીલનો નિકાલ થવો આવશ્યક છે. જિલ્લા મજિસ્ટ્રેટની વધારાની શું કામગીરી છે? તો જિલ્લા મજિસ્ટ્રેટની જે કામગીરી છે તે આ કાયદામાં એડ કરવામાં આવી છે કે જિલ્લા બાળ સુરક્ષા એકમ છે જે પોતાના જિલ્લાના, બરાબર, તો એના ઉપર દેખરેખ રાખવાની, સરપ્રાઇઝ ઓડિટ કરવાનું, ત્યાંના બાળકોનું ઇન્ટરવ્યૂ લઈને પૂછવાનું કે ભાઈ શું તકલીફ છે વગેરે વગેરે વગેરે, શિક્ષણની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા, એ બધું જોવાનું. બાળ કલ્યાણ સમિતિની કામગીરીની ત્રિમાસિક સમીક્ષા, બરાબર, ત્રિમાસિક એટલે દર 3 મહિને એકવાર એક ઓડિટ રિપોર્ટ તૈયાર થવો જોઈએ કે અહીંયા બધા બરાબર ચાલી રહ્યું છે. બરાબર, નિયુક્ત કોર્ટ કઈ હશે? તો બિલમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે અગાઉના કાયદા હેઠળના તમામ ગુનાઓ હવે બાળકોની અદાલતમાં ચલાવાશે. જે આપણે ગંભીર ગુનાઓ વિશે ચર્ચા કરી, બરાબર, તો એ ગંભીર ગુનાઓ પણ હવે જુવેનાઇલ કોર્ટમાં ચલાવવામાં આવશે. બરાબર, અને જુવેનાઇલ કોર્ટનું આખું એક સેટઅપ અલગ છે, બરાબર, અને એટલા માટે બાળકોના માનસિક જે સ્વાસ્થ્ય છે એને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યું છે નવા કાયદામાં. આ ઉપરાંત બાળ કલ્યાણ સમિતિઓ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીઝની સ્થાપના કરવામાં આવશે. તો ચાઇલ્ડ વેલફેર કમિટીઝમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે પ્રદાન કરે છે કે કઈ વ્યક્તિ કયા સંજોગો કે પરિસ્થિતિમાં CWC ના સભ્ય બનવાને પાત્ર નહીં હોય. જો આ બહુ અગત્યનું છે કે જ્યારે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં કોઈ સભ્યને નિમવામાં આવે ત્યારે સભ્યની લાયકાત જાણવી બહુ જરૂરી છે. ગમે તે સભ્યને ઉઠાવીને, જે સભ્ય પોતાના ઘરે જ હિંસા કરતો હોય અથવા તો પોતાના બાળકને મારતો હોય એવા સભ્ય, એવાને CWC ના સભ્ય તરીકે રાખી શકાય નહીં. તો એ જ અહીંયા સુનિશ્ચિત કરવા માટે આ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે કે માનવ અધિકાર અથવા બાળ અધિકારના ઉલ્લંઘનનો કોઈ રેકોર્ડ હોય તો એને CWC નો સભ્ય બનાવાશે નહીં. નૈતિક અસ્પષ્ટતાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય અથવા તો કેન્દ્ર સરકાર અથવા કોઈ પણ રાજ્ય સરકાર અથવા સરકારના ઉપક્રમોની સેવામાંથી રિમૂવ અથવા તો ડિસમિસ્ડ કરવામાં આવ્યા હોય, અથવા તો ઓલરેડી એક જિલ્લામાં ચાઇલ્ડ કેર સંસ્થાના સંચાલનનો ભાગ હોય તો એ લોકો બીજી CWC નો અથવા તો CWC નો સભ્ય બનવાને લાયક થશે નહીં. મેમ્બર્સનું રિમૂવલ કઈ રીતના થશે? તો સમિતિનો કોઈ પણ સભ્યની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા તપાસ પછી સમાપ્ત કરવામાં આવશે. રાજ્ય સરકાર, જે આપણે ઉપર કીધું, તે બધા બેકગ્રાઉન્ડ ચેક કરશે પછી તમને સભ્ય તરીકે નિમશે. હવે કયા સંજોગોમાં સભ્યને બરખાસ્ત કરી શકાય કમિટીમાંથી? તો જો તેઓ CWC ની કાર્યવાહીમાં કોઈ પણ માન્ય કારણ વગર સતત 3 મહિના સુધી હાજર રહેવામાં નિષ્ફળ જાય, બરાબર, તો જે વાર્ષિક જે મીટિંગ થતી હોય સતત 3 મહિના સુધી જો કોઈ પણ મીટિંગમાં નહીં જાય તો એને શું કરી દેવામાં આવે? ડિસમિસ કરી દેવામાં આવે, બરખાસ્ત કરી દેવામાં આવે. અથવા તો જો તેઓ 1 વર્ષમાં બેઠકોના ઓછામાં ઓછી 75% અથવા તો 3/4 બેઠકોમાં હાજરી પુરાવવામાં નિષ્ફળ જાય તો, બરાબર, તો માની લો કે વર્ષ દરમિયાન જો 100 બેઠકો થતી હોય તો ઓછામાં ઓછી 75 બેઠકોમાં તો હાજરી હોવી જ જોઈએ. જો તમે 74 બેઠકોમાં પણ હાજરી આપો છો, બરાબર, અને જો તમારી પાસે માન્ય કારણ નથી કોઈ બેઠક મિસ કરવાનું તો તમને શું કરી દેવામાં આવશે? CWC માંથી બરખાસ્ત કરી દેવામાં આવશે, બરાબર. અને આ તમારા માટે વધારાનો
ટોપિક છે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015. તો આ જે નવો અધિનિયમ લાવવામાં આવ્યો છે 2015નો, બરાબર, તો એણે કયા કાયદામાં સુધારો કરેલો? તો એણે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000ને બદલ્યો હતો. આ જે નવો એક્ટ છે, બરાબર, તો 2015માં શું બધા સુધારા કરવામાં આવેલા? તો 2015માં નામકરણમાં પરિવર્તન કરવામાં આવેલું કે આ કાયદો નામકરણને કિશોરથી બદલીને બાળક અથવા કાયદા સાથે વિરોધાભાસી બાળક કરે છે. ઉપરાંત તે કિશોર શબ્દ સાથે સંકળાયેલા નકારાત્મક અર્થને દૂર કરે છે. આ ઉપરાંત તેમાં અનેક નવી અને સ્પષ્ટ વ્યાખ્યાઓ સામેલ કરવામાં આવી, જેમ કે અનાથ, ત્વજી દેવાયેલા બાળકો અને સમર્પણ કરાયેલા બાળકો, બાળકો દ્વારા કરવામાં આવતા નાના નાના ગંભીર અને નાના અપરાધો, આ બધાની સ્પેસિફિક ડેફિનેશન 2015માં એડ કરવામાં આવી. બરાબર, 16 થી 18 વર્ષની વયના બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે જે બોર્ડની ફરજિયાત બંધારણ, બરાબર, તો જે દરેક જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સ્થાપના કરશે અને બાળ કલ્યાણ સમિતિઓ સ્થાપવાનો આદેશ આપે છે, બંનેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી સભ્ય હોવી જરૂરી છે. એટલે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં પણ ઓછામાં ઓછી મિનિમમ એક ફિમેલ મેમ્બર હોવી જોઈએ, અને બાળ કલ્યાણ સમિતિઓમાં, ચાઇલ્ડ વેલફેર કમિટીઝમાં પણ એક ફિમેલ મેમ્બર હોવી જોઈએ. તો આ બધી વાત થઈ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2021 વિશેની. નેક્સ્ટ જે આપણો કાયદો છે તે છે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ બિલ 2020. હવે જો એલાયન્સનો મતલબ શું થાય? કે જે સાથે કામ કરતું હોય અથવા તો સાથે ચાલતું હોય તે, બરાબર. તો અહીંયા પણ એવા જ પ્રોફેશનલ્સ વિશે વાત કરવામાં આવે છે કે જે લોકો સંપૂર્ણપણે ડોક્ટરની કેટેગરીમાં ફિટ નથી બેસતા. બરાબર, ડોક્ટર તમે કોને ગણો જેણે એમડી અથવા તો એમબીબીએસ કર્યું હોય? બરાબર, પણ એવા ઘણા બધા ક્ષેત્રો છે કે જેમાં એમડી અથવા એમબીબીએસની જરૂર નથી, અને છતાં પણ તમે કોઈને મેડિકલ આસિસ્ટન્સ પૂરું પાડો છો. તો આવા લોકોને અલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ તરીકે ગણવામાં આવશે. બરાબર, માની લો કે કોઈ આપણે ત્યાં જે નાના નાના ગામડાઓ છે, બરાબર, એમાં ઇન્ટર્નશિપ કરતા જે વિદ્યાર્થીઓ છે, બરાબર, અથવા તો જે 25 વર્ષ 30 વર્ષનો અનુભવ ધરાવતી જે નર્સિસ છે, સાયકિયાટ્રિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, તો આ બધા જે લોકો છે, બરાબર, તો એ લોકો ના તો એમબીબીએસ છે ના તો એમડી છે, છતાં પણ એ લોકો મેડિકલ આસિસ્ટન્સ પૂરું પાડે છે. બરાબર, તો આવા લોકોને એક ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં લાવવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે માટેનું આ બિલ છે. તો તાજેતરમાં લોકસભા દ્વારા રાષ્ટ્રીય આયોગ અને આરોગ્ય સંભાળ વ્યવસાયો બિલ 2020ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અલાઇડ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સના શિક્ષણ પ્રથાને નિયમન અને પ્રમાણિત કરવા માંગે છે, બરાબર, અને ઓથોરાઇઝ્ડ એટલે કે લીગલાઇઝ્ડ કરવા માંગે છે. સાથી વ્યવસાયિકોનું જૂથ મોટું છે, બરાબર, સાથી વ્યવસાયિકો એટલે જે લોકો પૂરેપૂરા ડોક્ટર નથી, બરાબર, જેમ કે ડેન્ટિસ્ટ હોય કે સાયકિયાટ્રિસ્ટ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય, બરાબર, તો આ બધા જે લોકો છે તો એ સાથી વ્યવસાયિકોનું જૂથ મોટું છે, અને આ બિલ તેમની ભૂમિકાઓને માન આપીને આ ક્ષેત્રને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અલાઇડ હેલ્થ પ્રોફેશનલ કોને કહેવાય? તો આ બિલ અલાઇડ હેલ્થ પ્રોફેશનલ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે કોઈ બીમારી, રોગ, ઈજા અથવા ક્ષતિના નિદાન અને સારવારને ટેકો આપવા માટે પ્રશિક્ષિત સહયોગી તકનીકી અથવા ટેકનોલોજીસ્ટ તરીકે કાર્ય કરે છે. તમારે કોઈ સર્જરી કરવી હોય તો પહેલા એનેસ્થેટિસ્ટને બોલાવવામાં આવે, બરાબર. એનેસ્થેટિસ્ટ એટલે શું? કે તમને કોઈ ભાગમાં શીશી સુંગાડીને તમારા એ ભાગને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે જેથી તમને પીડાનો અનુભવ નહીં થાય. હવે માની લો કે કોઈ સર્જરીમાં એનેસ્થેટિસ્ટ નહીં હોય તો ડૉક્ટર સર્જરી પોતાની આગળ વધારી શકે નહીં, બરાબર. તો એવા લોકોની ભૂમિકાને માન આપીને આ બિલ એમની એક વ્યાખ્યા નક્કી કરે છે કે ભાઈ આ લોકોનું પણ એટલું જ માન છે જેટલું કોઈ પર્ટિક્યુલર ડોક્ટરનું છે, બરાબર. આવા વ્યવસાયિકોએ ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ડિગ્રી અને ડિપ્લોમાની અવધિ ઓછામાં ઓછી 2000 કલાક હોવી જોઈએ, એટલે કે 2 થી 4 વર્ષ સુધી. આરોગ્યની સાર સંભાળ ક્ષેત્રના વ્યવસાયિકો એટલે કે હેલ્થ કેર પ્રોફેશનલ એટલે કે શું? તો હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં વૈજ્ઞાનિક, ચિકિત્સક અથવા અન્ય કોઈ વ્યવસાયિક સામેલ છે કે જે અભ્યાસ કરે છે, સલાહ આપે છે, સંશોધન કરે છે, નિરીક્ષણ કરે છે અથવા તો નિવારક, રોગ નિવારક, પુનર્વસન, ઉપચારાત્મક અથવા પ્રમોશનલ આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે. આવા વ્યવસાયિકોએ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અને ડિગ્રી કેટલી હોવી જોઈએ? જો અહીંયા ડિપ્લોમા નથી ચાલવાનો, બરાબર, તો આ ડિગ્રીનો સમયગાળો ઓછામાં ઓછો 3600 કલાક અથવા તો 3 થી 6 વર્ષના સમયગાળામાં ડિગ્રી પૂરી થયેલી હોવી જોઈએ.
હવે સાથી અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકો એટલે શું? અલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ્સ. તો આ બિલ માન્યતા પ્રાપ્ત વર્ગો તરીકે સંલગ્ન અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકોની અમુક કેટેગરીઝનો ઉલ્લેખ કરે છે. કઈ કઈ કેટેગરીઝ છે? તો એમાં જીવન વિજ્ઞાન વ્યવસાયિક એટલે કે લાઈફ સાયન્સ સાથે જે જોડાયેલા છે તે પ્રોફેશનલ્સ, આઘાત અને બર્ન કેર વ્યવસાયિકો છે કે ટ્રોમા એન્ડ બર્ન કેર પ્રોફેશનલ્સ. બરાબર, કોવિડ-19માં આપણે જોયું છે કે સરકારે એક આખી ટ્રોમાથી પસાર થતા લોકો માટે એક હેલ્પલાઈન ચાલુ કરી છે. બરાબર, તો એવા ટ્રોમા એન્ડ બર્ન કેર પ્રોફેશનલ્સ, સર્જિકલ અને એનેસ્થેશિયા સંબંધિત ટેકનોલોજી વ્યવસાયિકો, ફિઝિયોથેરાપિસ્ટ અને પોષણ વિજ્ઞાન વ્યવસાયિકો, ન્યુટ્રિશન સાયન્સ પ્રોફેશનલ, બરાબર, જે તમને ડાયટ પ્લાન બનાવીને આપે કે ભાઈ તમારા શરીર માટે આ વસ્તુ જરૂરી છે, આ વસ્તુ નથી જરૂરી. બની શકે કે લોકો MBBS કે MD નથી, છતાં પણ એ તમને આરોગ્યને લગતી સલાહ આપે છે. બરાબર, એટલા માટે એમને આમાં સામેલ કરવામાં આવ્યા છે. નેશનલ કમિશન ફોર અલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશન સાથે પરામર્શ કર્યા પછી કેન્દ્ર સરકાર આ શેડ્યુલમાં સુધારો કરી શકે છે. તો જો આજે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશન છે, બરાબર, તેની સ્થાપના પણ આ બિલ અંતર્ગત કરવામાં આવી છે. તો આ બિલ અલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશન માટે નેશનલ કમિશનની રચના કરે છે, જેનું માળખું શું હશે, કોણ કોણ એના સભ્યો હશે, તો તેમાં અધ્યક્ષ, વાઇસ ચેરપર્સન, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તથા મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કરનારા 5 સભ્યો, આરોગ્ય સેવાઓ મહાનિર્દેશકનો એક પ્રતિનિધિ, તબીબી સંસ્થાઓમાંથી પરિભ્રમણના આધારે એટલે કે રોટેશનલ બેસિસ પર 3 નિયામક સુપરવાઇઝર અથવા તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવશે, તથા સ્ટેટ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરનારા અંશકાલિક એટલે કે પાર્ટ ટાઈમ અન્ય 12 સભ્યો હશે. એના કાર્યો શું હશે? તો એલાઇડ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને જે કમિશન બનાવવામાં આવશે તે શું કરશે? તો કે બધા નોંધાયેલા વ્યવસાયિકોનું ઓનલાઈન સેન્ટ્રલ રજિસ્ટર બનાવવાનું અને જાળવવાનું. વિવિધ કેટેગરીમાં શિક્ષણ, અભ્યાસક્રમો, સ્ટાફની લાયકાત, પરીક્ષા, તાલીમ, મહત્તમ ફી વગેરે બધું નક્કી કરવું તે કામ કમિશન કરશે. વ્યવસાયિક સમિતિઓ શું કામ કરશે? તો આ કમિશન અલાઇડ અને હેલ્થકેર વ્યવસાયોના દરેક માન્ય વર્ગ માટે વ્યવસાયિક કાઉન્સિલની રચના કરશે. પ્રોફેશનલ કાઉન્સિલમાં મુખ્ય અને 4 થી 24 સભ્યો હશે, જે માન્ય વર્ગમાં દરેક વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરશે. આ કમિશનને આયોગ તેના કોઈ પણ કાર્યો સોંપશે. રાજ્ય પરિષદો એટલે કે બિલ પસાર થયાના 6 મહિનાની અંદર અંદર રાજ્ય સરકારોએ પણ રાજ્ય સ્તરે આવા પરિષદોની રચના કરવી પડશે, જેથી કરીને રાજ્ય સ્તરે પણ જે અલાઇડ હેલ્થકેર પ્રોફેશનલ છે તેમની સાર સંભાળ લઈ શકાય અને એ બધાનું સંકલન નેશનલ લેવલ પર કરવામાં આવશે. તે રાષ્ટ્રીય આયોગની કામગીરીને પૂરક બનાવશે તથા રાજ્ય રજિસ્ટર જાળવશે. બરાબર, અને રાજ્ય પાસેથી પણ સુઝાવો મંગાવવામાં આવ્યા છે કે આ લોકોની મદદ માટે તમે શું વધારે કરી શકો. સંસ્થાઓની સ્થાપના માટેની પરવાનગી, તો સ્ટેટ કાઉન્સિલની પહેલાની પરવાનગી આના માટે જરૂરી રહેશે. નવી સંસ્થાની સ્થાપના કરવાની, નવા અભ્યાસક્રમો ખોલવા, પ્રવેશ ક્ષમતામાં વધારો કરવો તથા હાલની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની નવી બેચ દાખલ કરવી. બરાબર, તમારે નર્સિંગનો પણ જો કોર્સ કરવો પડે, બરાબર, તો નર્સ તમને એમનેમ નહીં બનાવી દેવામાં આવે કે ચાલો કાલે ઉઠીને નર્સ બની ગયા. કેમ? કારણ કે ડોક્ટરની ગેરહાજરીમાં ભારત જેવા દેશમાં, જ્યારે દૂર સુદૂરના દેશો જ્યાં ડોક્ટર રોજે રોજ નથી પહોંચી શકતા અથવા અઠવાડિયાના અમુક જ દિવસોમાં હાજર છે, પણ જનરલ ફિઝિશિયન, કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં, એવા સંજોગોમાં ત્યાંની જે નર્સિસ છે, બરાબર, અથવા તો જે અધર મેડિકલ સ્ટાફ છે તે ડોક્ટર તરીકે કામ કરતા આપણને જોવા મળે છે. બરાબર, જો આવી પરવાનગી માંગવામાં ન આવે તો પછી આવી સંસ્થાના વિદ્યાર્થીને આપવામાં આવેલી કોઈ પણ લાયકાત બિલ હેઠળ માન્યતા પામશે નહીં. બરાબર, ઘણી બધી ફેક એજન્સી ફેક સર્ટિફિકેટ આપે. બરાબર, તો જ્યાં સુધી આ સ્ટેટ કાઉન્સિલ અથવા તો જે કમિશન છે આપણું અલાઇડ હેલ્થકેર માટેનું, તે જ્યાં સુધી કોઈ કોલેજ કે કોઈ કોર્સને પરવાનગી નહીં આપે ત્યાં સુધી એ કોઈ કોર્સ રાજ્ય સ્તરે અથવા તો રાષ્ટ્રીય સ્તરે માન્ય ગણાશે નહીં. રાજ્ય રજિસ્ટર અથવા રાષ્ટ્રીય રજિસ્ટરમાં નોંધાયેલા લોકો સિવાય અન્ય કોઈ વ્યક્તિને જો લાયક સાથી અને આરોગ્ય સંભાળ વ્યવસાય તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી નથી. જો આ જોગવાઈનો ભંગ થાય તો એવી વ્યક્તિને ₹50,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, ચાલો, તો આ એક બહુ ઓફબીટ ટાઈપનું બિલ હતું પણ આપણા માટે અગત્યનું હતું. બરાબર, નેક્સ્ટ જે આપણું બિલ છે તે છે ધ ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ બિલ 2021, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની સરકારમાં સુધારા બિલ 2021.
તો જો આ બિલ લાવ્યું ને પછી એના 2-4 દિવસમાં જ વિપક્ષમાં અને મીડિયામાં ઘણો બધો હોબાળો સ્ટાર્ટ થઈ ગયો. કેમ? કારણ કે એક તો દિલ્હીની જે ચૂંટાયેલી સરકાર છે એના અધિકારોને સીમિત કરતું આ બિલ છે, બરાબર? જો આપણે ત્યાં જેટલી પણ યુનિયન ટેરિટરીઝ છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એમાંથી 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જ્યાં ચૂંટાયેલી સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે. એક છે જમ્મુ કાશ્મીર, બરાબર? હાલમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે, પરંતુ આવનારા સમયમાં ત્યાં ચૂંટણી કરવામાં આવશે અને વિધાનસભા રચાશે. બીજું છે દિલ્હી, દિલ્હીમાં અત્યારે અરવિંદ કેજરીવાલની આપ સરકાર છે. અને ત્રીજું છે પોંડિચેરી, જ્યાં કોંગ્રેસના એન નારાયણ સામીની સરકાર હતી, જે અત્યારે ગયા મહિને બરખાસ્ત થઈ છે અને અત્યારે પોંડિચેરીમાં પણ રાષ્ટ્રપતિ શાસન છે. તો જ્યાં જ્યાં જે જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલ અને કેન્દ્રની સરકાર સાથે કામ કરતી હોય ત્યાં હંમેશા પાવરને લઈને, કે કયો પાવર ઉપરાજ્યપાલની અંતર્ગત છે અને કઈ સત્તા રાજ્ય સરકાર અંતર્ગત છે, તે બાબતે લડાઈ ચાલતી હોય છે. કેમ? કારણ કે આપણા બંધારણમાં આવી કોઈ સ્પેસિફિક જોગવાઈ નથી, કે સ્પેસિફિક રીતે ચોખ્ખી રીતે નથી લખવામાં આવ્યું કે ભાઈ આ સત્તા રાજ્યપાલની અને આ સત્તા ચૂંટાયેલી રાજ્ય સરકારની. અને એટલે જ સંજોગોમાં આપણને દિલ્હી પોંડિચેરી જેવા જે પ્રદેશો છે ત્યાં ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે ઝઘડો થતો જોવા મળે. તો આ જે બિલ લાવવામાં આવ્યું છે તેમાં પણ વિપક્ષ એવું કીધું છે અને દિલ્હીની રાજ્ય સરકારે એવું કીધું છે કે ભાઈ જે ભારતીય બંધારણનો જે સંઘીય ઢાંચો છે, જે સંઘીય માળખું છે, તેના પર તરાપ મારવાનો પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકાર, કે ભાઈ ચૂંટાયેલી સરકારના અધિકારોને ઓછા કરવાના અને પોતાના અધિકારોને વધારવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. એટલે કે એક રીતે લોકશાહીને દબાવવાનું કામ થઈ રહ્યું છે, બરાબર? ચાલો, કયા મંત્રાલય દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું? તો આ બિલ રજૂ કરવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગૃહ બાબતોના મંત્રાલય અથવા તો ગૃહ મંત્રાલય. લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું 15મી માર્ચે, 22મી માર્ચે ચર્ચા વિચારણા બાદ લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું અને રાજ્યસભામાંથી એ પાસ થયું છે 24મી માર્ચના રોજ. તો દિલ્હીનો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધારા બિલ 2021 15 માર્ચ 2021ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બિલ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અધિનિયમ 1991ની સરકારમાં સુધારો કરે છે. આ કાયદા વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની સરકારની કામગીરી માટે એક માળખું પ્રદાન કરે છે. એટલે જો અહીંયા કેન્દ્ર સરકાર કોઈ રાજ્યની રાજ્ય સરકારને એવું કહે છે કે ભાઈ તમારે આ જ રીતના કામ કરવાનું, તમારે આ રીતે કામ નહીં કરવાનું, અને એના પર દેખરેખ રાખવા માટે અમે કોને બેસાડેલો છે? ઉપરાજ્યપાલને. અને ઘણી બધી સત્તા જે અત્યાર સુધી તમારી પાસે હતી તે બધી સત્તા હવે અમે કોને આપી દીધી છે? ઉપરાજ્યપાલને આપી દીધી છે, બરાબર? તો આ બિલમાં વિધાનસભા અને લેફ્ટનન્ટ ગવર્નરની કેટલીક સત્તાઓ અને જવાબદારીઓમાં સુધારો કરવામાં આવ્યો છે. બેસિકલી વિધાનસભાની જે સત્તા છે તે ઘટાડવામાં આવી છે, લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાઓ વધારવામાં આવી છે. વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાઓ પર પ્રતિબંધ. તો આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ કાયદામાં સંદર્ભિત સરકાર શબ્દનો અર્થ હવે લેફ્ટનન્ટ ગવર્નર થશે. એટલે જ્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી નહીં હોય ત્યાં સુધી તમે કોઈ બિલ વિધાનસભામાં પસાર કરી શકો નહીં. એસેમ્બલી એટલે કે ત્યાંની જે વિધાનસભા છે તેની કાર્યવાહીના નિયમો. તો આ કાયદો વિધાનસભાને વિધાનસભામાં વ્યવસાયની કાર્યવાહી તથા વ્યવહારના નિયમન માટેના નિયમો બનાવવાની પરવાનગી આપે છે, પરંતુ આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આવા નિયમો લોકસભાની કાર્યવાહી અને આચાર વ્યવહારના નિયમો સાથે સુસંગત હોવા જોઈએ, બરાબર? એટલે જે રીતે લોકસભામાં કાર્યવાહી થાય છે એ જ રીતે દિલ્હીની વિધાનસભામાં પણ કાર્યવાહી થવી જોઈએ. બિલ માટે સંમતિ. તો અધિનિયમ દ્વારા એલજીને એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને રાષ્ટ્રપતિની વિચારણા માટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કેટલાક વિધેયકો અનામત રાખવા જરૂરી છે. કયા કયા વિધેયકો છે કે જેના માટે રાષ્ટ્રપતિ માટે અનામત રાખવાના? જ્યાં સુધી રાષ્ટ્રપતિ એને મંજૂરી નહીં આપે અથવા તો રાષ્ટ્રપતિ એના પર સલાહ સૂચન નહીં આપે ત્યાં સુધી એસેમ્બલી એને પાસ કરી શકે નહીં, બરાબર? તો આ કયા કયા બિલ છે? તો એવા કોઈ પણ બિલ કે જે દિલ્હીની હાઈકોર્ટની સત્તાઓને ઓછી કરે છે. આવું બિલ રાજ્યપાલ સીધે સીધું શું કરશે? સાઇડ પર કરીને રાષ્ટ્રપતિને સલાહ સૂચન માટે મોકલી આપશે. રાષ્ટ્રપતિને અનામત રાખવાનો નિર્દેશ આપી શકે છે. સીધે સીધું રાજ્યપાલને એવું લાગે કે ભાઈ ચાલો આ બિલ બરાબર નથી, એ કોની પાસે ચાલ્યું જશે? રાષ્ટ્રપતિ પાસે ચાલ્યું જશે. એસેમ્બલી સ્પીકર
ડેપ્યુટી સ્પીકર અને મંત્રીઓ તથા સભ્યોના પગાર અને ભથ્થાઓ સાથે જે બિલ ડીલ કરતા હોય તે પણ ઉપરાજ્યપાલ રોકી શકે છે અને રાષ્ટ્રપતિને સલાહ સૂચન માટે મૂકી શકે છે. તમને ખબર હોય તો જ્યારે કેજરીવાલ સરકાર નવા નવા ચૂંટણી લડેલા ત્યારે એમણે કીધેલું કે હું પગાર નથી લેવાનો, મારા કોઈ પણ ધારાસભ્યો પગાર નહીં લે વગેરે વગેરે વગેરે, અને 1-2 વર્ષ થયા એટલે એ લોકોએ પોતાનો પગાર 1.5 લાખ 2 લાખ 2.5 લાખ સુધી વધારી દીધો, અને એટલા માટે આ અપર કેપ રાખવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. અસેમ્બલીની સત્તાવાર ભાષાઓ અથવા દિલ્હીની એનસીટી સંબંધિત ભાષાઓ સાથે જ્યારે ડીલ કરતું કોઈ બિલ હશે એને પણ રાજ્યપાલ ઉપરાજ્યપાલ એને રોકી શકશે. આ ખરડામાં એલજીને રાષ્ટ્રપતિ માટે તે બિલ પણ અનામત રાખવાની આવશ્યકતા છે કે જે આકસ્મિક રીતે વિધાનસભાની સત્તાની મર્યાદાની બહારની કોઈ પણ બાબતોને આવરી લે છે. તો મેં કીધું ને કે આપણા બંધારણમાં કોઈ પણ સ્પેસિફિક સત્તા ડિવાઈડ નથી કરી કે આ સત્તા અથવા તો આ વિભાગ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સંભાળવાનો યુનિયન ટેરિટરીમાં અને આ વિભાગ ઉપરાજ્યપાલે સંભાળવાનો. તો જ્યારે જ્યારે રાજ્યપાલને એવું લાગે કે ભાઈ રાજ્ય સરકાર કોઈ વધારાના ક્ષેત્રમાં પગ પેસારો કરવા વાળું બિલ લાવી રહી છે ત્યારે એના પર પણ એ શું કરી દેશે, હોલ્ડ મૂકી દેશે. એક્ઝિક્યુટિવ ક્રિયાઓ માટે એલજીનો અભિપ્રાય આવશ્યક છે. આ કાયદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા તમામ કારોબારી કાર્યવાહી મંત્રીઓની સલાહ પર લેવામાં આવે કે અન્યથા એલજીના નામે લેવી આવશ્યક છે. તમે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ બહાર પાડી શકો નહીં, એલજીની મંજૂરી હોય તો જ તમે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી શકો. ને છેલ્લા 1-2 વર્ષોના જો તમે દિલ્હીની સરકારની અને એલજીના જે લડાઈ છે તે જુઓ તો આ બધી જ બાબતો તમને ત્યાં દેખાશે. આ બિલમાં એવું ઉમેરવામાં આવ્યું છે કે એલજી દ્વારા નિર્દિષ્ટ અમુક બાબતો પર મંત્રી અથવા તો મંત્રી પરિષદના નિર્ણયો અંગે કોઈ એક્ઝિક્યુટિવ કાર્યવાહી કરતા પહેલા પણ લેફ્ટનન્ટ ગવર્નરનો અભિપ્રાય મેળવવો આવશ્યક છે. બરાબર ને? એટલે જ આને સંઘીય ઢાંચા પર હુમલો વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે. નેક્સ્ટ એક નાનકડું બિલ છે આપણી પાસે અને તે છે વીમા સુધારા બિલ 2021. તો બેસિકલી આપણા બજેટમાં બજેટ 2021 એવું નક્કી કરવામાં આવેલું કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, જે સીધું વિદેશી રોકાણ છે, તે 49% વધારીને 74% કરવાનું છે. તો એ સુધારાને લીગલાઇઝ રૂપ આપવા માટે, કાયદાકીય રૂપ આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા પસાર કરવામાં આવ્યું છે, ટેબલ પર લે કરવામાં આવ્યું છે. 15 માર્ચના રોજ રાજ્યસભામાં રજૂ થયું, 18 માર્ચના રોજ ચર્ચા બાદ રાજ્યસભામાંથી પસાર થાય છે અને 22 માર્ચના રોજ લોકસભામાંથી પસાર થાય છે. કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રાજ્યસભામાં 15 માર્ચ 2021ના રોજ વીમા સુધારા બિલ 2021 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ 1938ના વીમા કાયદામાં સુધારો કરે છે. આ કાયદો વીમા વ્યવસાયોની કામગીરી માટેનું માળખું પ્રદાન કરે છે કે કઈ રીતના આપણું જે દેશનું ઇન્સ્યોરન્સ સેક્ટર છે તે આગળ વધવું જોઈએ, તથા તે વીમાદાતા, તેના પોલિસી ધારકો, તેના શેરધારકો અને નિયમનકાર એટલે કે ભારતની વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ, બરાબર, જેને IRADI તરીકે આપણે ઓળખીએ છીએ, વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરે છે. બિલ ભારતીય વીમા કંપનીમાં માન્ય મહત્તમ વિદેશી રોકાણમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. તો અત્યાર સુધી કેટલું વિદેશી રોકાણ નિયમ અનુમતિ આપવામાં આવેલી હતી કાયદા દ્વારા? તો આ કાયદો વિદેશી રોકાણકારોને ભારતીય વીમા કંપનીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, XYZ નંબરના ઇન્સ્યોરન્સ આવે, બરાબર, અલગ અલગ ટાઈપ. તો આ કાયદો વિદેશી રોકાણકારોને ભારતીય વીમા કંપનીમાં 49 જેટલા મૂડી રોકાણને મંજૂરી આપતો હતો કે જેની માલિકી અને ભારતીય કંપની દ્વારા નિયંત્રણ હોવું આવશ્યક છે, બરાબર. એક કંપની કોની હોવી જોઈએ? ભારતીય માલિકીની હોવી જોઈએ. એમાં સુધારો કરીને આ બિલ ભારતીય વીમા કંપનીમાં વિદેશી રોકાણની મર્યાદા 49 થી વધારીને હવે કેટલી કરે છે? 74% કરે છે, અને માલિકી અને નિયંત્રણ પરના પ્રતિબંધોને પણ દૂર કરે છે, બરાબર. એટલે હવે જરૂરી નથી કે કોઈ કંપનીમાં જ્યારે વિદેશી રોકાણ આવે તો એ કંપનીની માલિકી ભારતીય જ હોય, વિદેશી કંપની પણ 74% સુધીનું રોકાણ અહીંયા કરી શકે, બરાબર. જો કે આવા વિદેશી રોકાણ કેન્દ્ર સરકાર દ્વારા સૂચવેલ વધારાની શરતોને આધીન હોઈ શકે છે, બરાબર. તો ફાઇનલ ડિસિઝન કોનું રહેશે? કેન્દ્ર સરકારનું
મળશે, બરાબર? કઈ નાનકડું બિલ હતું જે આપણે જોવાનું હતું. આઈ હોપ કે તમને જે આપણે બધા જ અગત્યના બિલ જોયા તેની જોગવાઈઓ અને કયા કયા સુધારા કરવામાં આવ્યા છે તેમાં સમજ પડી છે. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હો.